સમગ્ર ભારતમાં આજે જન્માષ્ટમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, ત્યારે પાટડીમાં પણ છેલ્લા 36 વર્ષથી જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રા નીકળે છે. આ વર્ષે 37મી શોભાયાત્રા નીકળી હતી, જે આટલા વર્ષોમાં ક્યારેય નીકળી નથી તેવી નીકળી. ભવ્યાથી ભવ્ય અને રંગે ચંગે નીકળી હતી. આ શોભાયાત્રામાં 15 ટ્રેક્ટરો હતા, જેમાં ભારત માતા, શ્રી કૃષ્ણ, રાધાકાના, મહાદેવજી, ગણપતિજીની વિરાટ પ્રતિમાઓ તેમજ નાના બાળકોએ વિવિધ વેશભૂષાઓ કરી હતી. સાથે સાથે 10 જેટલા અખાડાઓમાં યુવાનોએ વિવિધ કરતબો કરી લોકોને ખૂબ જ મજા કરાવી હતી, અને તેમાંય આદિવાસી નૃત્ય અને વાનર બનેલા યુવાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમજ 3 ભજન મંડળીઓ સાથે DJ ઢોલના તાલે યુવાનો ખૂબ જ ઝૂમ્યા હતા. સમગ્ર રૂટ પર ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમાં સેવાભાવી લોકો દ્વારા ઠંડુ પાણી, શરબત, છાશ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ શોભાયાત્રા સવારે સત્યનારાયણ ભગવાનના મંદિરેથી નીકળી પાટડી નગરના મુખ્ય માર્ગો પર ફરી બપોરે નિજ મંદિર પરત ફરી હતી. શોભાયાત્રા દરમિયાન સારાએ નગરમાં કૃષ્ણમય વાતાવરણ જોવા મળ્યું હતું. આખું નગર કેસરી ધજાઓથી શોભી રહ્યું હતું. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલકી ના નારાઓથી રસ્તાઓ પણ ગુંજી ઉઠ્યા હતા. સમગ્ર શોભાયાત્રાના રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, અને નગરમાં શ્રી કૃષ્ણ ભગવાનની પાલખી નીકળી હતી, જેના હજારો ભાવિ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ વખતે જન્માષ્ટમીનો વરઘોડો ખૂબ જ સારો નીકળ્યો. અખાડો, ભજન મંડળી અને ખૂબ સારું આયોજન હતું. આજે જન્માષ્ટમી નિમિત્તે અહીંયા વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શોભાયાત્રા ગોઠવી હતી. શિવજી, કૃષ્ણ એ બધા પાત્રો બન્યા હતા. એ ખૂબ જ સુંદર હતું અને અમને ખૂબ જ બસ મજા આવી. આદિવાસી નાટક હતા અખાડા સાથે, ખૂબ જ આનંદમય રહ્યું. આજે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે 37મી જન્માષ્ટમી રથયાત્રા પાટડી નગરમાંથી નીકળી રહી છે, જેમાં 5,000 લોકો એમાં સામેલ છે. 15 જેવા ટ્રેક્ટર આજે છે, વિવિધ અખાડા છે, તેમજ આદિવાસી નૃત્ય એવા કાર્યક્રમો યોજી અને ધામધૂમપૂર્વક આજની રથયાત્રાનું આયોજન કરેલ છે, જેમાં વિરાટ સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાઈ છે. પાટડી મુકામે વિશ્વ હિન્દુ પરિષદની જન્માષ્ટમી મુકામે આ 37મી શોભાયાત્રા છે. સમગ્ર પાટડી શહેર અને આજુબાજુના ગામડામાંથી ધર્મપ્રેમી જનતાઓ આ કૃષ્ણ જન્મ ધામધૂમથી ઉજવે છે. આજે પાટડી નગરમાં જે શોભાયાત્રા નીકળી છે એ 37 વર્ષમાં અદ્ભુત નીકળી છે. આ શોભાયાત્રામાં અખાડાઓ, નાસિક ઢોલ, DJ, ઘોડાઓ તેમજ સમગ્ર 15-20 ટ્રેક્ટરો, આજુબાજુ ગામમાંથી મંડળીઓ, સમગ્ર હિન્દુ જનતા જનાર્દન એટલે કે ધર્મપ્રેમી જનતાએ આ કૃષ્ણ જન્મોત્સવ આનંદ અને ઉલ્લાસથી પાટડીમાં ક્યારે આવી યાત્રા ના નીકળી હોય એવી અદ્ભુત યાત્રા આજે પાટડીમાં ફરી રહી છે, અને પાટડીની જનતા જનાર્દન આના કૃષ્ણ ભગવાનના દર્શન કરી રહી છે, અને સમગ્ર હિન્દુ સમાજ હિલોરે ચડ્યો છે. આથી વિશ્વ હિન્દુ પરિષદને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આયોજન કર્યું બદલ.